ખેડૂતોએ વીજળીના ધાધિયાને લઈને જેતપુરના ખેડૂતોએ આજે જેતપુરની પીજીવીસીએલ કચેરીને આવેદનપત્ર આપ્યું. છેલ્લા લાંબા સમયથી સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને ખેતરમાં પૂરતી વીજળી મળતી નથી. સરકારના કૃષિમંત્રી દ્વારા જાહેર કર્યું હતું કે ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં આવી છે, જે દાવા પોકળ સાબિત થયા હતા. ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળતા ખેતરમાં પાકને નુકસાન થતું હોય, ઊભો પાક મુરઝાઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોને જે વીજળી આપવામાં આવે છે તે અચોક્કસ સમય અને અપૂરતા દબાણને આપવામાં આવે છે, જેને લઈને ખેડૂતોને પિયત માટે મોટી મુશ્કેલી પડી રહી છે. ત્યારે આજે જેતપુરના ખેડૂતોએ પીજીવીસીએલની કચેરીમાં એક આવેદન આપીને 3 દિવસનું અલ્ટિમેટમ આપેલ હતું અને સોમવારથી ઉપવાસ આંદોલન કરવામાં આવશે. આશિષ પાટડિયા, ZS TV, જેતપુર. આજે વીજળી સરકારે છે ને અમને ખેડૂતોને 8 કલાક દેવાની બદલે અત્યારે કટકે કટકે 24 કલાકમાં 3-4 કલાક આપે છે. અમારે પીત સુકાય છે, એના દ્વારા અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. તો અમને સાહેબ અધિકારી કહે છે કે અમે ઉપર જાણ કરી છે, હવે ઉપર કોણ બેઠા છે? એ આપણા માણસો જ બેઠા, કે ભગવાન તો નથી. તો આનો નિરાકરણ કોને લઈ આવવાનું? કોઈ અમારો ફોન ઉપડતા નથી, કોઈ અમને જવાબ નથી આપતા. અમારો પાક ઉકાય, અત્યારે કોરવણ નથી કર્યું, અમે વાવેતર પૂરું કરી દીધું. અત્યારે ખાતરના ભાવ સરકાર કે નહીં વધ્યા, અત્યારે એ ભાવ વધારી દીધા. અમે ખર્ચો કર્યો બધોય, અને અત્યારે વીજળી આપતા નથી તો અમારો અનાજ બધું કબૂતર ના અંતે જનાવર ખાઈ જાય છે. તો અમારે હવે અમારા ખર્ચાનું કોણ દે અમને વળતર? અને ભાવ વધારો સરકાર દરેકનો કર્યા જ કરે છે. અમારી માંગ છે કે 24 કલાક તમે ઉદ્યોગપતિઓને વીજળી આપો છો. અમે ખેડૂતો જ્યારે જ્યારે પણ રજૂઆત કરવા આવ્યા છીએ ત્યારે તમે એક જ વસ્તુ કહો છો કે ભાઈ કોલસો ઘટે છે, વીજળી ઘટે છે, એટલે ખેડૂતોને લોડ સેટિંગના લીધે અમે ખેડૂતોને વીજળી આપી શકતા નથી. તો ઉદ્યોગપતિઓને કેમ 24 કલાક વીજળી આપો છો? ઘટવી જોઈએ તો બધાને ઘટવી જોઈએ. આજે ખેડૂતોએ વાવેતર કરી દીધા છે, તમે વીજળી પૂરી આપતા નથી તો ખેડૂતોને શું કરવાનું? એક જ ઝટકામાં તમે એક વાર પાવર જાય, અમારે ક્યારામાં પાણી જતું હોય તો 8-8 ઝટકા મારો છો, મોટરું ફેલ થઈ જાય, પંપ ફેલ થઈ જાય છે, અને એનાય ક્યારામાં પાણી જાય તો બીજા ક્યારે પીતા નથી. તો ખેડૂતોને પાક રાખવો કે રાપલી નાખવાનું હું કરવું નક્કી નથી થતું. એટલા માટેથી આજે જેતપુર તાલુકાના 15-20 ગામના ખેડૂતો અહીંયા પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા આવ્યા છે અને આવેદનપત્રો આપ્યા છે કે ભાઈ તાત્કાલિક અમને 2 દિવસની અંદર પૂરતી વીજળી આપવામાં આવે, નહીંતર સોમવારે જેતપુર તાલુકાના 48 ગામના ખેડૂતો આ પીજીવીસીએલની કચેરીએ ગાડા બળદ કે ટ્રેક્ટર લઈ અને આવી અને અહીંયા ધરણા કરશે. અને ધરણા સમયે પાણીની પીવાની કે જમવાની જે કાંઈ જરૂરિયાત પડશે એ પીજીવીસીએલના કર્મચારીઓને કરવાની રહેશે. પોલીસ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક ગાંધીજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5014.